હવે વાત વિકસતા ભારતની, વિશ્વફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરી શરૂઆત. ભારતની અર્થવ્યવસ્થાએ ફાઇનલ યર 2024ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવી હતી, જેમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.8% હતો, જે બજારની 6.7% અપેક્ષાઓ કરતાં અને બીજા એડવાન્સ અંદાજમાં અનુમાનિત 6.4% કરતાં પણ વધુ હતો. આ મજબૂત કામગીરીના પરિણામે સમગ્ર નાણાકીય વર્ષ માટે 8.2%ની એકંદર જીડીપી વૃદ્ધિ થઈ અને જે ફાઇનલ યર 2023માં 7%થી વધીને વૃદ્ધિના સતત ત્રીજા વર્ષને ચિહ્નિત કરે છે. છેલ્લા ક્વાર્ટરમાં આશ્ચર્યજનક ઉછાળો અપેક્ષિત કરતાં વધુ મજબૂત ખાનગી વપરાશ અને નિકાસ પ્રદર્શન દ્વારા સંચાલિત હતો. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બ્રિટિશ યુગના સ્થાને 3 નવા ફોજદારી કાયદાઓ સાથે ફોજદારી ન્યાય પ્રણાલીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય દંડ સંહિતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ભારતીય પુરાવા અધિનિયમ તમામ FIR BNS ની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવશે. જો કે 1 જુલાઈ પહેલાં નોંધાયેલા તમામ કેસો અંતિમ નિકાલ સુધી IPC, CRPC અને ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ ચલાવવામાં આવશે. મોબાઈલ ફોનની નિકાસના સંદર્ભમાં ભારત ચીન અને વિયેતનામ સાથેનું અંતર ઝડપથી પૂરું કરી રહ્યું છે. જ્યારે FY24માં ચીન અને વિયેતનામમાંથી મોબાઈલની નિકાસ અનુક્રમે 2.78% અને 17.6% ઘટી હતી, જે અગાઉના વર્ષ કરતાં ભારતમાંથી નિકાસમાં 40.5% વધારો થયો. ભારતે ચીન અને વિયેતનામમાંથી મોબાઈલ ફોનની નિકાસમાં લગભગ 50% જેટલો ઘટાડો કર્યો છે. આ સૂચવે છે કે ચીનમાંથી મોટાભાગની સપ્લાય ચેઇન શિફ્ટ મેળવવાનો ઉદ્દેશ પૂરો થઈ ગયો છે. તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કે સુરેન્દરે કહ્યું કે 3 નવા ફોજદારી કાયદાની રજૂઆત એ બદલાયેલી ગુનાખોરીની સ્થિતિને અનુરૂપ અસરકારક ફોજદારી ન્યાય પ્રણાલી માટે ખૂબ જ જરૂરી પહેલ છે, કારણ કે તે 150 વર્ષ જૂના ભારતીય દંડને બદલી રહી છે. જસ્ટિસ સુરેન્દરે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતામાં ઘણા નવા ઉમેરણો ઉમેરવામાં આવ્યા છે. સમાજ અને કાનૂની સમુદાયમાં પરિવર્તન, ખાસ કરીને હિમાયતીઓ પોતાને પડકારો સાથે એકીકૃત કરે છે. બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે કહ્યું છે કે પરિવર્તનનો પ્રતિકાર કરવો એ સ્વાભાવિક વલણ છે, પરંતુ નવા ઘડવામાં આવેલા ફોજદારી કાયદાઓને બદલાયેલી માનસિકતા સાથે આવકારવા અને અમલમાં મૂકવાની જરૂર છે. તેમણે અમલમાં મૂકવાને આવેલ નવા કાયદાકીય માળખા હેઠળ ન્યાય અપાવવા માટે જવાબદારોને તેમની જવાબદારી સ્વીકારવા વિનંતી કરી છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગ્રેજોનું સ્થાન લેશે.